દ્વારકામાં કલ્યાણપુરમાં વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. કલ્યાણપુરના કેનેડી ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેનેડી કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા. કેનેડી ગામના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે પણ કલ્યાણપુરના કેનેડી ગામની આ સ્થિતિ હતી અને આજે પણ આ જ સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાના કલ્યાણપુરમાં કેનેડી ગામમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. હાલ કેનેડી અને કલ્યાણપુર જે જોડતો માર્ગ છે તે સદંતર બંધ થઈ ગયો છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ થયું છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. વરસાદને લઈ વધુ એક અપડેટ. દ્વારકાની આપણે વાત કરી રહ્યા છીએ, જ્યાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સર્જાયો છે. જામ રાવલને જોડતો હાઈવે, તેના પર પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા અહીંયા વાહન વ્યવહાર ખોરવાયો છે. મુખ્ય માર્ગ ઉપરથી પાણી ફરી વળતા રાવલ જવાનો માર્ગ સદંતર હાલ બંધ થઈ ગયો છે. રાવલ ચંદ્રવાડા માર્ગ અવર જવર માટે બંધ કરાયો છે. અહીંયા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે. રાવલ ગામની ચારે બાજુ પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. જામ રાવલને જોડતો જે હાઈવે છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. મુખ્ય માર્ગો પરથી પાણી ફરી વળતા રાવલ જવાનો જે મુખ્ય રસ્તો છે તે જ હાલ બંધ થઈ ગયો છે. રાવલ ચંદ્રવાડા માર્ગ અવર જવર માટે બંધ કરાયો છે. ચારે બાજુ અત્યારે પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદે ચારે તરફ તબાહી સર્જી છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. સૂર્યાવદર રાવલ ગામને જોડતા મુખ્ય હાઈવે માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, દૂર દૂર સુધી સાની ડેમના પાણી છે તે ફરી વળ્યા છે. ત્યારે ચારે તરફ દૂર દૂર સુધી આ તબાહીના મંજર આપ જોઈ શકો છો. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે દૂર દૂર સુધી ખેતરોના છે. આ ખેતરોમાં ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા હોય ત્યારે ધસમસતા પાણીના પૂર છે. તે સૂર્યાવદર રાવલ ગામને જોડતા મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હોય ત્યારે આ માર્ગ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હોય ત્યારે હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે કલ્યાણપુર તાલુકામાં જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે. ત્યારે રાવલ ગામને જોડતા મુખ્ય માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહી રહ્યા હોય ત્યારે વાહન ચાલકો હાલ અવર જવર માટે મનાઈ કરી દેવામાં આવી છે. અને તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં જનજીવન પ્રભાવિત થયું છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા.